सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારણ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ 32 એમાં ભગવાન શ્રીહરિની કથા લખતા એમ કહે છે કે મહારાજે સંતોને પૂછ્યું કે હે સંતો, છેલ્લે કે અત્યારે તો તમને બધી રીતે સુખ છે, પણ આગળ ઘણા બધા સંતો ભક્તોને બહુ દુઃખ આવ્યું ત્યારે એમને કેવી સમજણ રાખી હશે એ તમે બધાએ જેમ વિચારી રાખ્યું હોય એમ વિચારીને બોલો. મહારાજ કે અત્યારે તો તમને સારું ભોજન મળે છે, મનમાની પોતી ધોતી મળે છે, પણ જ્યારે ના મળે આ બધું છોડવાનું થાય તો કેમ થાય એ બધાએ હવ હવના અંતરમાં વિચારો. આટલો વિચાર મૂકી, આટલો પ્રશ્ન મૂકી મહારાજે ત્યાં વાતને અટકાવી હોય એવું સ્વામીએ ત્યાં તરંગને પૂરું કર્યું હતું. આગળ પૂર ચોથું તરંગ 33 સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. શ્રી હરિ તબ બોલત ભયે કરી મન દ્રઢ ઠેરાવ, એક એક કો બોલના તુમ હો મહામુનિ રાવ, એક એક કો બોલના તુમ હો મહામુનિ રાવ, પ્રશ્ન ઉત્તર કરે હિ બિન જ્ઞાન ન વૃદ્ધિ હોય, જ્ઞાન વૃદ્ધિ હોય બિના ઉત્તર જાત હે સોય, જ્ઞાન વૃદ્ધિ હોય બિના ઉત્તર જાત હે સોય. શ્રીહરિ બોલ્યા, તમે બધા મોટા સદગુરુઓ છો, માટે મનમાં દ્રઢ વિચાર કરીને એક એક જન અનુક્રમે બોલો. પ્રશ્ન અને ઉત્તર કર્યા સિવાય જ્ઞાન વધતું નથી, અને જ્ઞાન વધ્યા વિના યથાર્થ ઉત્તર કહી શકાતો નથી. મહારાજે સંતોને પૂછ્યું કે સંતો, પૂર્વેના હરિભક્તોને પૂર્વેના સંતોને જ્યારે દુઃખ આવ્યું ત્યારે એની પાસે એવી કઈ સમજણ હશે કે એ લોકોને એ દુઃખમાં પણ સુખ લાગ્યું? જે કંઈ બોલો એ વિચારીને બોલજો. એ ગઈકાલે વાત કરી. આજે તરંગની શરૂઆતમાં સ્વામી લખે છે કે મહારાજે આગળ વાત વધારતા એમ કીધું કે તમે બધા મોટા સદગુરુઓ છો, માટે મનમાં દ્રઢ વિચાર કરીને એક એક જન અનુક્રમે બોલો, એક સાથે ના બોલતા. સભાના વિવેકો છે, સભાના વિવેકો છે, કોઈ આગળ કોઈ પ્રસ્તાવના મૂકવી હોય તો એના વિવેકો છે, કોઈની સાથે મીટિંગ કરવી હોય તો એના વિવેકો છે. ઘણાને મીટિંગ કરતા જ ના આવડે, ઘણાને સભામાં પૂછતા જ ના આવડે, ઘણાને જવાબ દેતા જ ના આવડે. ક્યારેય પણ
કોઈ કાર્ય નિમિત્તની મિટિંગ થાય છે, કોઈ પ્રશ્નોત્તરી થાય છે, ત્યારે વારાફરતી બોલવું જોઈએ. એક સાથે મિટિંગ કરવા માટે બેઠેલા 10-12 વ્યક્તિ હોય ને, એક સાથે 12-12 બોલે તો કોણ કોનું સાંભળે? એટલે હંમેશા રજૂઆત વારાફરતી ક્રમથી કરવી જોઈએ કે એકાબીજાને દરેક વ્યક્તિ સાંભળી શકે, નિર્ણય ગમે તે આવે. પ્રશ્નોત્તરી થતી હોય, જવાબ દેવાનો હોય, ત્યારે પણ વારાફરતી ક્રમથી જવાબ દેવો જોઈએ, એક સાથે જે તે જવાબ ના દઈ દેવો જોઈએ. આ બધા વિવેકો છે સભાના. મહારાજ કહે છે કે પ્રશ્ન ઉત્તર કર્યા સિવાય જ્ઞાન વધતું નથી. સંતો, મેં તમને આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો છે કે પૂર્વેના સંતો હરિભક્તોને દુઃખ આવ્યું ત્યારે, એમને સહન કર્યું ત્યારે કયો વિચાર કર્યો હશે? આ પૂછવા પાછળનો મારો આશય એટલો જ છે કે પ્રશ્ન ઉત્તર જ્યાં થતા હોય ત્યાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે, પ્રશ્નો ઉત્તર થતા જ ના હોય ત્યાં જ્ઞાનની વૃદ્ધિ થતી નથી. હંમેશા જ્યારે પણ આપણે ભગવાનના સંતો પાસે બેસીએ ત્યારે કાં તો આપણી પાસે કોઈક સારો એવો પ્રશ્ન આપણે કાઢી રાખવો જોઈએ. આપણી પાસે પ્રશ્ન નથી તો કોઈ સારું વચનામૃત કે સ્વામીની વાતને શોધી રાખવી જોઈએ. ના શોધી રાખી હોય તો ઉઠાવીને એમાંથી વાંચવી જોઈએ કે હું વાંચું છું, અથવા તો આ વાંચો સ્વામી અને સમજાવો. પ્રશ્ન અને ઉત્તર જેટલા થાય એટલું જ્ઞાન વધે. પ્રશ્નનો પ્રશ્ન થવો જ જોઈએ અને પ્રશ્ન કરવો જ જોઈએ, તો જ જ્ઞાન વધે. ઘણા ભક્તો એવા હોય કે એને પૂછો કોઈ પ્રશ્ન, કોઈ પ્રશ્ન જ નથી, કાંઈ ખબરય હોય નહીં, પ્રશ્નય હોય નહીં, એવું થાય. પણ પ્રશ્નોત્તરી, વચનામૃત ગ્રંથ કેવો છે? પ્રશ્નોત્તરી છે ને, તેનાથી જ્ઞાન થયું. એ પ્રશ્નોત્તરો જો લખાયા 262, તો આજે વચનામૃતનું જ્ઞાન જેની પાસે આવી જાય એને જીવનની અંદર કશું સમજવું બાકી ના રહે. પણ એ પ્રશ્નોત્તરી થઈ જ ના હોત તો મહારાજે ફક્ત લાડવા જમાડ્યા હોત. કલ્યાણ તો બધી બહુ રીતે થાય, તો મહારાજે જ્યાં હોય ત્યાં ઉત્સવ કરીને લાડવા જમાડ્યા હોત, માથે હાથ દીધા હોત, ચરણારવિંદ દીધા હોત, કથા વાર્તા કાંઈ નહીં. તો પણ શ્રીજી મહારાજનો આગ્રહ સૌથી વધારે કથા વાર્તાનો હતો. ગમે એવો ઉત્સવ સમયો હોય, ગમે એવી સભા હોય, પણ મહારાજ કથા વાર્તા કરે કરે ને કરે છે. ઉત્સવ પત્યા પછી પણ સભા કરે, પણ કથા વાર્તા વિનાનો ભગવાન સ્વામિનારાયણનો આ સત્સંગમાં મહારાજ પ્રવેશ્યા. રામાનંદ સ્વામીને જ્યારથી મળ્યા અને ગાદી ઉપર બેઠા ત્યારથી શ્રીજી મહારાજ ધામમાં સીધાવ્યા એવી લીલા મહારાજે આ પૃથ્વી પર બતાવી, ત્યાં સુધી એક પણ દિવસ એક સત્શાસ્ત્રનું વાંચન કર્યા વિનાનો, અથવા સાંભળ્યા વિનાનો, કથા કર્યા વિનાનો, અથવા કથા સાંભળ્યા વિનાનો એક પણ દિવસ ભગવાન શ્રીહરિનો નથી ગયો. ડેઇલીનો ક્રમ, કથા તો જોઈએ જ, એકાંતમાં જાય તો એ કથા તો જોઈએ જ, શાસ્ત્ર વાંચન જોઈએ જ, શાસ્ત્ર પઠન જોઈએ જ. માટે ભગવાનના ભક્તો જે નિવૃત્તિવાળા હોય, દાદા જેવા, એ બધાએ વાંચન કરવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. શ્રવણ કરવી કથા અને શાસ્ત્રનું વાંચન કરવું. અને જે લોકોને જોબ કરવાની છે, હજુ કર્મ ચાલુ છે, નિવૃત્તિ પરાયણ નથી થયા, એને જોબે જતા જ્યારે ટાઈમ મળતો હોય, બસમાં જવાનું હોય, ટ્રેનમાં જવાનું હોય, એવું હોય, ગાડીમાં હોય, ત્યારે સાંભળવું જોઈએ કંઈક, અથવા તો કંઈક વાંચવું જોઈએ એ ટાઈમમાં. પણ શાસ્ત્રને વાંચવાથી પ્રશ્ન ઊભો થાય, અને પ્રશ્ન ઊભો થાય તો જ્ઞાન થાય. જેને પ્રશ્ન ઉદ્ભવતો જ નથી એને જ્ઞાન થતું જ નથી. જેને પ્રશ્ન ઉદ્ભવતો નથી એને જ્ઞાન ના થાય. પણ પ્રશ્ન કે આ વસ્તુ અહીં આવી છે તો અહીં આમ કેમ છે, અને કેટલાય પ્રશ્નો એવા છે હજુ એ પ્રશ્નોના જવાબ ખોળીએ છીએ અમે, એવા પ્રશ્નો છે. પણ એ પ્રશ્નોની અંદર આપણે ઊંડા ઉતરવું પડે, અને જ્યારે જ્યારે આપણને મોટા સત્પુરુષો મળે ત્યારે પણ એ પ્રશ્નોનું સમાધાન કરાવવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે મહારાજ કહે છે પ્રશ્નને ઉત્તર કર્યા સિવાય જ્ઞાન વધતું નથી. જેમ શેરડીના ખેતરમાં પહેલાં ઘાસ બહુ થાય, જ્યારે ઘાસ કાઢી નાખવામાં આવે ત્યારે શેરડીનો સાંઠો વધવા લાગે,
શેરડીને કોલુમાં પીલ્યા સિવાય તેમાંથી રસ નીકળતો નથી, અને રસ થયા પછી તેમાંથી ખાંડ, સાકર અને ગોળ એ ત્રણે બને છે. એમ પ્રશ્નોત્તર છે ને એ કોલાની જગ્યાએ છે. જગતની વાતો ન કરવી અને સત્સંગ સંબંધી ચર્ચા વિચારના કરવી એ પેલું ખેતરમાંથી શેરડીના વાડમાંથી ઘાસ કાઢવા જેવું છે. શેરડીનો વાડ કયો છે? સત્સંગ સંબંધી વાતોને કરવીને સાંભળવી એ શેરડી છે, અને જગત સંબંધી વાતો કરવીને સાંભળવી એ ઘાસ છે. હવે તમે જો કે આપણે આટલી બધી શેરડીનો મબલક પાક રાતને દાડો મંડ્યા હોવા છતાંય ઘાસ પણ એટલું જ ઉગાડતા હોઈએ. જગત તરફની વાત કરવા જઈએ તો એટલી ને એટલી જ થાય. જગત તરફની વાત ગમે જ નહીં અને ભગવાનની જ વાત ગમતી થાય એને અંગ બદલાઈ ગયું કહેવાય. પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ. પ્રીત કરવાથી જેનું અંગ પલટાઈ જાય, સત્સંગ કરવાથી જેનું અંગ પલટાઈ જાય એને જ સત્સંગ કર્યો કહેવાય. કથા સાંભળવા બેઠા ત્યારે કથા સાંભળવા બેસી ગયા, અને પછી જો રાજકારણની વાત નીકળે તો એમાંય ઊંડા ઉતરી જઈએ. ક્યાંક કોઈ પક્ષા પક્ષીની વાત નીકળે તો એમાંય ઊંડા ઉતરી જઈએ, એમાં પણ એટલો જ રસ પડે. લગ્ન પ્રસંગની વાત આવે તો એટલો જ રસ પડે, કથા વાર્તામાં પણ એટલો રસ પડે છે, અને ઓલી બાજુ જાય તો ઓલામાં એટલો ઊંડો જતો રહે એમાંય સમયનું ભાન નથી રહેતું. એટલે એ કેવું, શેરડી ભેગા ઘાસ વધ્યું કહેવાય, ઘાસ કાઢ્યું ના કહેવાય. અને ઘાસ વધે એટલે શેરડી તો પછી પાછી પડે જ, એટલે ઘાસને કાઢવી પડે. કહેતા રુચિને સારી કરવી પડે જગત સંબંધી વાતો. હા, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, વ્યવહાર સંબંધી વાતોને તમારે કરવી પડે, જાણવું પણ પડે, તમારે વ્યવહારને શીખવો પણ પડે, લગ્ન પ્રસંગોમાં જવું પણ પડે, લગ્ન કરાવવાના હોય તો એમાં દીકરા દીકરીઓની ચર્ચા કરવી પણ પડે, બધું જ કરવું પડે. પણ એ બધું ઘાસ છે એટલે એને લિમિટમાં કરવાનું. ખબર પડવી જોઈએ કે શેરડી બગડવી ના જોઈએ, જેટલા જરૂરિયાત હોય એટલું ઘાસ કરવું, એનાથી વધારે ના કરવું. પણ પછી આખું ઘાસથી છવાઈ જાય ખેતર, અને શેરડી ક્યાંય નજરમાં ના આવે વાવેલી હોય તોય, એવું ના થવું જોઈએ. ટૂંકમાં રુચિ બંધાવી જોઈએ, મેઇન વાત છે રુચિ. આપણી રુચિ કઈ છે ને, એ આપણું સહજ જે જીવન છે ને એ આપણી રુચિ છે, સહજ જીવન. જેમ કે અત્યારે કથા કરવા હું બેઠો ને તમે કથા સાંભળવા બેઠા, એ આપણું સહજ જીવન નથી. આ તો એક ફોર્મ્યુલા છે સત્સંગની, કે અત્યારે ભાઈ સાંજ હવાર બપોર કથા કરવી, એક ફોર્મ્યુલા, એક સિસ્ટમ છે. આપણે બધા સિસ્ટમમાં બેઠેલા છે અત્યારે. સહજ જીવન આપણું કયું છે કે આ સિસ્ટમની બહાર જ્યારે આપણે જઈએ, આ સિસ્ટમ સિવાયનો જે સમય છે એ સમયમાં મને કથાનું ચિંતન કરવાનું કે મને શાસ્ત્રનું ચિંતન અને વાંચન કરવાનું, શાસ્ત્રમાં ડૂબવાનું, ભગવાનનું ધ્યાન કરવાનું, મને કેટલી તાલાવેલી થાય છે, ભજન કરવાનું કેટલી તાલાવેલી થાય છે, સત્સંગ સિવાયનું બીજું કેટલું નથી ગમતું, અને એવું તમને કેટલું નથી ગમતું, એ આપણું સહજ જીવન, એ આપણા સાચા માર્ક છે. હું અત્યારે અહીંથી ગમે એટલી સારી વાત કરું અને તમે ગમે એટલી સારી વાત કલાક બે કલાક સાંભળો, પણ એ આપણું રિઝલ્ટ નથી. રિઝલ્ટ એ સહજ જીવન છે. સહજ જીવન એટલે ત્યારે આપણી પર કોઈ પ્રકારનું બંધન નથી, સ્પેશિયલ કોઈ કથાનો ટાઈમ નથી, કથા કરવી, કથા સાંભળવી એવું કાંઈ નથી. અને એ સમયનું જે આપણું જીવન, એ સમયની જે આપણી ક્ષણો, એ આપણી સિદ્ધિ કહેવાય. એને આપણે સત્સંગ કરીને સિદ્ધ કરેલું કહેવાય. એ આપણને આપણું અંગ પડી ગયું કહેવાય, એ આપણી રુચિ કહેવાય. અત્યારે તો કેવું છે ખબર, ઘાસ છે પણ ઘાસ બધું બેસી ગયું છે આપણે, આપણી આજુબાજુમાં આડું પડી ગયું છે. અત્યારે શેરડી જ દેખાય બધાને, રસ જ દેખાય સીધો, કારણ કે આ કોલું ચાલે છે અત્યારે. પણ જેવું આ બંધ થાય એટલે બોલવાવાળાની આજુબાજુ ઘાસ સવાર થઈ જાય, સાંભળવાવાળાની આજુબાજુ ઘાસ સવાર. ક્યાંથી ઊંચું થઈ ગયું આટલું બધું ઘાસ? કારણ કે સિસ્ટમનો ટાઈમ પૂરો થઈ ગયો. માટે કથા વાર્તા કરવા અને સાંભળવાનો આગ્રહ રાખવો. ગુનાદિતાનંદ સ્વામી કે આથી કરોડ ગણા મંદિર થશે.
આથી કરોડ ગણો સત્સંગ થશે આ વાતું ના કથા નહીં થાય. સ્વામીના શબ્દો કરોડ ગણા મંદિર થશે. આજથી 200 વર્ષ પહેલાં બોલ્યા સત્પુરુષ, સાચું છે. આજથી કેટલા મંદિરો થઈ ગયા જુઓ તમે સ્વામીના એના નામે, દેશમાં ક્યાં વિદેશોમાં કેટલા થઈ ગયા. કરોડ ગણા મંદિર થયા, સોનાના શિખરો થયા, ઊંચા ઊંચા આલીશાન મંદિરો થઈ ગયા, કરોડ ગણો સત્સંગ થશે, હરિભક્તો લાખોની સંખ્યામાં ઉમટવા માંડે, પણ આ વાતો અને આ કથા બે નહીં થાય. પ્રદર્શન થઈ ગયું, ઘણું બધી પ્રકારનું અત્યારનું અત્યારના યુગ પ્રમાણેનું બધું બહુ આયોજન થઈ ગયું, પણ જે એક વાસ્તવિકતા જે હતી સત્સંગની કથા વાર્તા કે જેના દ્વારા જીવનું ઘડતર હતું, જીવાત્માના કારણ શરીરને તોડીને મૂર્તિમાં જોડવા માટે આ સત્સંગની સ્થાપના જે મહારાજે કરી, એ લક્ષ્ય બિંદુ ચૂકાતું જાય છે. અને ચૂકાતા ચૂકાતા કેવળ શિખરો, કેવળ સોનાના સિંહાસનો, કેવળ આલીશાન મકાનો, કેવળ આલીશાન પથ્થરના મંદિરો, એ ક્યારેય કોઈના કલ્યાણ નહીં કરે. મંદિરો જરૂરી છે, સોનાના શિખરો પણ સંપ્રદાયમાં સંપત્તિ હરિભક્તો પાસે છે, જરૂરી છે. મહારાજને પોતાના ભાવથી બેસાડવા જોઈએ, મહારાજને અલંકારો પણ આપવા જોઈએ, ધરાવવા જોઈએ, મોટા મંદિરો આલીશાન બાંધવા જોઈએ, બધું જ જરૂરી છે. મહારાજ શા માટે નાના મંદિરમાં બેહે, સર્વોપરી છે. તમે આપણી તાકાત હોય એટલું મોટું મંદિર થાય, પણ બધું જ જોઈએ, પણ એની અંદર ફાટેલ તૂટેલ ગોદડી ઉપર પરમહંસ કથા વાર્તા કરતા હોય એવો એક ખૂણો પણ જોઈએ. એ ખૂણો જો નથી અને મંદિર કે મંદિરનો આખો કેમ્પસ કે કોઈ સ્થાનનું આખું કેમ્પસ એકરોમાં પથરાયેલું છે, 500 એકર 1000 એકરમાં પથરાયેલું છે, તો પણ ભગવાન સ્વામીની નજરમાં નથી, એ શૂન્ય છે. આખા આખા એના એના કમ્પાઉન્ડવાળો સોનાથી મઢી દીધા હોય, કળશ નહીં કમ્પાઉન્ડવાળો સોનાથી મઢી દીધા હોય, એને ચાલવાના પેસેજો બધા હીરાથી જડી દીધા હોય, તો એ શ્રીજી મહારાજની નજરમાં ના હોય. કારણ કે શ્રીજી મહારાજનો ગોલ્ડ, શ્રીજી મહારાજનો હીરો, એ તો શ્રીજી મહારાજનો હીરો ને શ્રીજી મહારાજનો ગોલ્ડ તો કથા વાર્તાથી આત્માનું મુક્તાત્મા બનવાનું જે ઘડતર છે એ મહારાજનું મુખ્ય મંદિર છે. જ્યાં આત્માને વાસનાઓમાંથી તોડી પુરુષોત્તમની મૂર્તિરૂપી વાસનામાં નાખીને મુક્તાત્મા બનાવવાનું કારખાનું એ જ શ્રીજી મહારાજને સાચું મંદિર છે, અને એ કારખાનું છે કથા વાર્તા. માટે ભગવાનના ભક્તો આપણે જે નિત્ય કથા કરવા સાંભળવાવાળા છીએ એને પોતાના અંગને એવું કેળવવું કે આપણને જગતનું સાંભળવું ને બોલવું ગમે જ નહીં, આપણને સહેજે મહારાજની વાતો, મહારાજના ચરિત્રો, અરે પ્રશ્નોત્તરી ના કરીએ તો કાંઈ નહીં, હાલો મહારાજના બે ચરિત્ર વાંચીએ. પ્રશ્નોત્તરીમાં એ ઘણી વખત ગહન પ્રશ્નોત્તરી હોય, થાકી જઈએ આપણે, અમને ઘણી વખત થાક લાગે, પણ મહારાજના ચરિત્રો એના ગ્રંથો છે, હાલો મહારાજના 5 ચરિત્ર વાંચીએ, હાલો મોટા મોટા સદગુરુઓના ચરિત્રો વાંચીએ, મોટા મોટા હરિભક્તો, મોટી મોટી બાઈઓ એને કેવા જીવન જીવે એના ચરિત્રો વાંચીએ, તેમાંથી આપણા જીવનના ઘડતર થાય. માટે મહારાજ કે પ્રશ્ન ઉત્તર કરવાથી જ્ઞાન વધે છે. અમે 4 ધામને નિહાળ્યા મહારાજ, કે અમે 4 ધામમાં ફર્યા અને અમે બધું જોયું. તુમ મુનિ સબ સમરથ હો ભારી, 4 ધામ હમ જોએ નિહારી, જન કે મોક્ષ હિત તુમ આયે, જન કે મોક્ષ હિત તુમ આયે, દેહિક સંબંધ દૂર બહાયે, દેહિક સંબંધ દૂર બહાયે. અમે 4 ધામને નિહાળ્યા છે. મહારાજ તો વન વિચરણ વખતે બધી બાજુ ફર્યા ને, 4 ધામમાં ફર્યા. પણ તમે બધા સંતો ઘણા સમર્થ છો, લોકોનો ઉદ્ધાર કરવા તમે અવતર્યા છો, દેહના સંબંધીનો સંબંધ તો તમે દૂરથી જ તજી દીધો છે, તમે બહુ મોટા સમર્થ સંતો છો, તમે દેહના સંબંધીને દૂરથી તજી દીધા છે, લોકોના ઉદ્ધાર માટે જ તમે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છો. ભગવાનના સાધુ છે એ આ પૃથ્વી ઉપર કેવળ ને કેવળ જીવોના કલ્યાણને અર્થે છે.
દેહના સંબંધીને છોડવા, ઘરના ઉંમરાને જે છોડવો ને એ ગિરનાર ઉલંઘવા કરતાં કઠણ છે. ઘરને છોડી દેવું, એ ઘરના ઉંમરાને છોડીને સદંતર નીકળી જવું. આટલા સત્સંગમાં બધાએ આવ્યા હોય, ગમે એટલો સત્સંગનો રસ પડે, રાતના 12 વાગ્યા સુધી રહે, 1 વાગ્યા સુધી રહે, પણ રાત પડે પાછા ક્યાં જાય? ઘેર. અને ઘેર જાય ત્યારે પરમ શાંતિ થાય. ઘરના ઉંબરાને સદંતર છોડી દેવા. જે દેહને દેહના સંબંધીને છોડ્યા, જે ઘરમાં મોટા થયા એવા ઘરને છોડ્યા ને એ બાજુ ક્યારેય જોવું નહીં, એ દેહના સંબંધીને ક્યારેય સંભાળવાની, એ દેહના સંબંધીમાં ક્યારેય આસક્તિ કરવી નહીં. શું આ લોકના સામાન્ય જીવોથી એ થઈ શકે ખરું? એક ખાલી દહદી માટે ઘરવાળા બહાર ગયા હોય તો રોવું આવતું હોય એવાય છે. સંસારમાં એવા લોકો છે કે ઘરવાળા 10 દિવસ ગયા હોય તો રોવું આવતું હોય, ના ગમે. છોકરાઓ 15 દિવસ પોતાથી દૂર થયા હોય તો એ માને ઘરમાં ગમતું નથી. ત્યારે આખા બધા દેહ ને દેહના સંબંધીનો ત્યાગ કરીને ભગવાન ભજતા હોય એવાને ભગવાને સ્વયં પસંદ કરેલા હોય ત્યારે જ ભગવાનને ભજી શકે. ચારે ધામમાં અમે ફર્યા પણ તમારા જેવા સમર્થ કોઈ સંતો અમે જોયા નથી. મહારાજ કહે છે, હે સંતો, તમે જે દેહને દેહના સંબંધીને છોડ્યા છે ને એ વાત તો કેવી છે? સમર્થ બિન ન હોવત એસે સુક સન કાદિક સમતેસે હમ જાનત તુમ હોતે હી હમ જાનત તુમ હોતે હી એહી બિનય જોગ કેહી એહી બિનય જોગ કેહી. સુક અને સનકાદિક જેવા સમર્થ સિવાય આમ બને નહીં. તમે તે જ છો એમ હું જાણું છું. મહારાજે કહ્યું તમે સુખ ને સનકાદિક પોતે જ છો આવું હું જાણું છું. આ મહારાજ આપણને શું સમજાવવા માગે છે? જ્યારે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી બધા સંતો આ પૃથ્વી પર હતા ને, ત્યારે પરોક્ષનો મહિમા, સુખદેવજી, નારદજી, સનકાદિકો એનો મહિમા ગવાતો. પરોક્ષમાં જેવી પ્રતીતિ છે એવી પ્રત્યક્ષમાં લાવવી. મધ્યનું 21મું વચન, મુદ્દાનું, જેવી પરોક્ષ ભગવાનને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ભગવાનમાં આવે, જેવી પરોક્ષ સંતમાં પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ સંતમાં આવે, તેને મોક્ષનો મુદ્દો હાથ આવે છે. મહારાજ કે આ વાતને એકવાર કહે સમજો, લાખવાર કહે સમજો, પણ આ વાતને સમજે જ છૂટકો છે. મહારાજે સંતોને ઉપમા દીધી કે હું ઉપમા ના દીધી, મહારાજે કહ્યું તમે સુખ ને સંકાદિક પોતે છો એવું હું જાણું છું, કારણ કે સમર્થ વિના આવું થાય નહીં, થાય જ નહીં. જો મહારાજ સ્વયં બિરાજતા ના હોય અને જો મહારાજની શક્તિ કામ ના કરતી હોય તો આ કળિયુગની અંદર 20-20 વર્ષના જુવાણડા સંસારનો ત્યાગ કરીને આવે એ શક્ય નથી, શક્ય નથી. તમે જોવો છો આ વિદેશના છોકરા અહીં સંસારનો ત્યાગ કરીને આવે, કોમ્પ્યુટરો ચલાવતા હોય ને ઘેર બેડમાં હૂતા હોય, એ ત્યાગ કરીને અહીં આગળ સાદડીઓ પર બેહીને ભજન કરે તો એ કેવી રીતે થાય? એ ભગવાન સ્વયં, મોટા પુરુષો સ્વયં જ્યારે સંકલ્પ કરે ત્યારે, અને એ જીવ પણ એટલો જ બળ્યો હોય પૂર્વનો, ભગવાન ભજવા માટે જ એનો જન્મ હોય, ભગવાનને મેળવવા માટે જ હોય, યોગભ્રષ્ટ હોય અને અક્ષરધામનો મુક્ત પણ હોય, એના માટે જ એમ રહી શકે, બીજાથી રહી ના શકાય. માટે તમે બહુ સમર્થ છો સંતો, અને સુખ અને સંકાદિક જેવા સમર્થ સિવાય આમ બને નહીં, તમે તેજ છો એમ હું જાણું છું. તેમના વિનાઓ જોગ કોઈને થાય નહીં. જેટલા મોટા મોટા મુનિઓ કહેવાય છે તે બધા અત્યારે સત્સંગમાં આવી રહ્યા છે. મહારાજ કહે છે સંતોને, જેટલા મુનિઓ છે બધા આવે છે. અત્યારે ભગવાનની ઈચ્છા એવી થઈ છે કે બધાને પોતાના કરવા. મોટા મોટા સમર્થ જે હતા ને એ બધા જ સત્સંગમાં આવ્યા. જેવો તેવો તો કોઈ આવ્યો જ નહોતો,
સુકાનંદ સ્વામી સુખદેવજીનો અવતાર કહેવાતા, એ આવ્યા સાધુ થવા, મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા નામ પડાવવા, અને મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું સુકાનંદ. મહારાજ કે મુક્તાનંદ સ્વામી જાણતા લાગે છે કે આ સુખદેવજી પોતે આવે છે. એટલે મોટા મોટા જે કહેવાય ને એ બધાય સત્સંગમાં આવેલા. આ દેહ અંતે બાળતા રાખ થઈ જાય છે. સમર્થ સંતો, કેવા સમર્થ સંતો! કુક્ષી ગામની અંદર વિજ્ઞાનંદ સ્વામી ગયા, ત્યાં આગળ એક ધનજી સિરવી કરીને એક હરિભગત હતો. એ હરિભગત એના નવું એક ખેતર રાખેલું, તે ખેતરની અંદર જાય અને ખબર નહીં એક ભૂત આવે અને એને હામું દોડે, એને ખેતરમાં ગરવા જ ના દે. આ ભગત ખરો પણ એટલો બધો પાકો નહીં, ચલાવ ભગત. તે બહુ વાર જોર કરતો હતો ને, એક વખત ખેતરમાં ગરવા ગયો, પેલું ભૂત હામું આવ્યું તોય ગયો હામો, તે ભૂતે પકડીને જે માર્યો એને, તે 2 મહિના સુધીનો ખાટલો કરી દીધો. પછી વિજ્ઞાનાનંદ સ્વામી આવ્યા, ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી પાસે જઈને ઓલો કે, સ્વામી મેં નવું એક ખેતર લીધું છે ને ખેતરમાં આવું થાય છે, તો તમે પધારો અને કંઈક મને છુટકારો કરો. વિજ્ઞાનાનંદ સ્વામી કે હાલો. સ્વામી ગયા, સ્વામી ગયા અને ખેતરની અંદર જ્યાં સ્વામીને સંતો પ્રવેશવા માટે ખેતરને જે એનો સીમાડો હતો ત્યાંથી અંદર ગયા, ત્યાં ઓલો દોડતો આવ્યો ભૂત. સ્વામીએ જોયું, સ્વામી કે ખબરદાર કે ઊભો રહી જા ત્યાં. સ્વામીએ જે હાકોટો માર્યો ને તે જડ થઈ ગયું ભૂત. સ્વામીએ અંજલી પાણીની લીધીને ઉપર છાંટ્યું અને બોલ્યું, કોણ છે તું? શા માટે હેરાન કરે છે? શા માટે દુઃખી થા છો? તારે સુખ જોતું હોય તો માગ. ત્યારે એ કે, સ્વામી આ ખેતર મારું છે, આ ખેતરનો માલિક હું છું, મારી ઘરવાળીને મારા છોકરા ઘેર હતા ને હું વાડીમાં હતો, ઘર હળગ્યું ને એ બે હળગી ગયા, એનો આઘાત મને લાગ્યો એટલે હું આ ખેતરે આવીને કૂવામાં પડીને મર્યો ને ભૂત થયો છું, આપઘાત કર્યો એના આઘાતમાં અને હું ભૂત થયો છું, અને આ વાડીની અંદર એટલે હું કોઈને ગરવા દેતો નથી, પણ તમે બહુ મહાસમર્થ લાગો છો, મારો છુટકારો કરો. અને ત્યારે સ્વામીએ જળ છાંટ્યું ને સ્વામીએ કીધું, જા બદ્રિકા આશ્રમમાં. સ્વામીએ ઉપદેશ આપીને એને બદ્રિકા આશ્રમમાં મોકલ્યો અને બદ્રિકા આશ્રમમાં કીધું, તપ કરજે, પછી તને સત્સંગમાં જન્મ પાછો મળશે, સત્સંગમાં જન્મ ધરીને સત્સંગી થાઈશ અને પછી તું અક્ષરધામમાં જઈશ. આવા સમર્થ સંતો કે જે ભૂતોના પણ કલ્યાણ કરતા, ભૂતોના કલ્યાણ કરતા, આવા સમર્થ સંતો એ સમયે હતા, વચગાળાના સમયમાં પણ થયા, આજે પણ છે, ભવિષ્યમાં પણ હશે. કેટલાય એવા ભૂતોના કલ્યાણ આજે પણ મહાપુરુષો કરતા હોય છે, આજે પણ કરતા હોય છે, આજે પણ બદ્રિકા આશ્રમમાં મોકલતા હોય છે, થતું હોય છે. એવું જયરામ બ્રહ્મચારી એકવાર સંતરામપુર જતા હતા મહારાજની આજ્ઞાથી, ગઢપુરથી સંતરામપુરથી જતા પાછા વળ્યા, એક ખાખરાનું ઝાડ હતું, એની ઉપર ફૂલો બહુ હતા. એટલે જયરામ બ્રહ્મચારીને થયું કે આ જીવનું મારે કલ્યાણ કરવું, એટલે એમણે 2-3 ફૂલ ત્યાંથી તોડ્યા, પાણીમાં બોળ્યા અને ઝાડવાને વર્તમાન ધરાવ્યા. સંતો તો ઝાડવાનાય કલ્યાણ કરતા, ઝાડવાને વર્તમાન ધરાવ્યા, તે ઝાડવાને વર્તમાન ધરાવે તો ઝાડવાના બધા ફૂલ ખરી પડ્યા. એ બધા ફૂલ ભેગા કરી અને જયરામ બ્રહ્મચારી મહારાજ પાસે લઈ ગયા. મહારાજ આવું થયું આશ્ચર્ય કે મેં તો એને વર્તમાન ધરાવ્યા બધા ફૂલ ખરી ગયા જાતે, અને આ ફૂલ હું અહીં લઈને આવ્યો. મહારાજ કે આનો રંગ બનાવીને આપણે રંગથી રમીએ એટલે એ જીવનું સારું થાય, પણ મહારાજ કે એ પૂર્વજન્મમાં ભગત હતો, પણ એનાથી કોઈ જગ્યાએ વર્તવામાં કાચપ રહી ગઈ, એના કારણે એને જળ દેહા વૃક્ષનો આવ્યો હતો. પણ તમારા દ્વારા અમે એનું કલ્યાણ કર્યું, તમને સંકલ્પ કરાવ્યો કે આને વર્તમાન ધરાવો, અને તમે વર્તમાન ધરાવ્યા, આ જીવનું કલ્યાણ થયું. ભગવાનના મોટા પુરુષો વિચરણ કરતા હોય એમાં તો અનંત જીવોના કલ્યાણ થતા હોય, આવા સમર્થ સંતો મહારાજ પૃથ્વી પર લઈને આવેલા, આજે પણ એવા મોટા પુરુષોને મોકલે છે. આ દેહનો અંતે મહારાજ સંતોને કે બાળતા રાખ થઈ જાય છે, એને દાટી દે તો માટી થઈ જાય છે અને પશુ પક્ષી ખાઈ જાય તો વિષ્ટા થઈ જાય છે,
આ શરીરની ત્રણ જ ગતિ થવાની છે, કાં તો રાખ થશે, દાટશે તો માટી થઈ જશે, કાં પશુ પક્ષીને દરિયામાં નાખે તો માથલા ખાઈ જશે તો વિષ્ટા થઈ જશે. એ વાત નિશ્ચિત છે મહારાજ કે આ ત્રણ વાત જ થવાની છે, આ વાત બહુ નક્કી છે. ગમે તે આ પૃથ્વી પર હોય પણ આ ત્રણમાંથી બારો એકે નહીં જઈએ, કે શરીરનું પરિણામ એ ત્રણમાંથી કોઈ એક થશે. આવી રીતે આ શરીર છે એનું આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપ થવાનું છે, એ ત્રણને કોઈ ટાળી શકતું નથી. આ ત્રણને કોઈ ટાળી શકે? કોઈ એવું કહી શકે મારા શરીરની રાખ ના થાય એવું કરજો, કોઈ એવું કહી શકે મારા શરીરને માટી ના થાય એવું કરજો? ત્રણમાંથી એક તો થવાનું જ છે. મહારાજ કે આવો વિચાર કરીને, હે સંતો, હે ભક્તો, ઇનકુ નહીં કો મેટન હારા, ઇનકો નિત્ય હી કરના બિચારા, જીવ બિન દેહ મે સારન કોય, દિય બિન દેહ મે સારન કોય, તિનકી જતન કિયે કહાં ખોઈ, તિનકી જતન કિયે કહાં હોય. એ ત્રણને કોઈ ટાળી શકતું નથી. આ વાતનો નિત્ય વિચાર કરવો જોઈએ. જીવ વિનાના શરીરમાં કોઈ સાર નથી, તેનું જતન કરવાથી શું ફાયદો થવાનો? જીવ વિના આ શરીરનો કોઈ સાર નથી. જીવ વિના જો સાર હોત તો એકેય ફ્યુનરલ હોમ કે એકેય સ્મશાન ખોલવું ના પડત, રાખવું પડત. જીવ વિના જો સાર હોત તો ઘરની અંદર દાદાના 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 કેટલા દાદાઓ હોત. સારું, રસોડું કેટલાનું કરવાનું? રોજ રાંધીને થાકે, એકે દાદો જાય જ નહીં તો. અને પહેલાના દાદા બટકા ખાધેલા, રોજ બટકા માગે દાદા, થાકી જાય સેવા કરવા વાળાએ. પણ જીવ વિના આ શરીરમાં કોઈ સાર નથી. આવો વિચાર નિત્ય કરીને આને વસ્તુ વિચાર કહેવાય છે. મહારાજે સંતોને સમજાવે છે પણ એના દ્વારા હરિભગતની સભાને કહે છે, એમના સમજતા કે સંતોન કહે છે એટલે આ તો સંતોન વિચારવાનું, એમ બધાને વિચારવાનું, આપણે બધા મુમુક્ષુ છીએ. આને વસ્તુ વિચાર કહેવાય છે. તે વિચાર કર્યા વિના તો ધર્મ માર્ગમાં નિર્બળતા આવે છે. આ શરીર અને ઇન્દ્રિયો જ મોટા કુસંગ છે, તે મોટા મોટા મુક્તોને પણ ખુવાર કરે છે. સૌથી મોટા મોટા કુસંગી આ શરીર અને ઇન્દ્રિયો, આંખ નાક કાન જીભ. તમે વિચારો, આપણે બધાએ હવે આ કથા સાંભળવાવાળા, મોસ્ટલી હું માનું છું ત્યાં સુધી, કથા જે સાંભળે છે, જે આપણા પરિવારમાં છે, જે સારી રીતે જોડાયેલા છે, જે બહુ નજીકથી સંતો પાસે રહે છે, જેને આ પરિવાર પોતાનો મનાઈ ગયો છે, એવા આપણે નથી દારૂ પીવાના, નથી ચોરી કરવાના, નથી માંસ ખાવાના, નથી વ્યભિચાર કરવાના, નથી આપણે કંઈક બીજું ત્રીજું કોઈ એવું કામ કરવાના. પણ આપણી માટે સૌથી વધારે કલ્યાણ બગાડવાનો ધંધો કરતું હોય તો કોણ છે? આપણી આંખ, આપણા કાન, આપણી જીભ, આપણી ત્વચા, આપણા હાથ, આપણા પગ, આપણા જ ઇન્દ્રિયો, આપણું જ આ શરીર સૌથી વધારે આપણું કલ્યાણ બગાડવા માટેના પ્રયત્નમાં છે. અત્યારે આવો યોગ મળ્યા પછી આપણને બહારના કુસંગીઓ આપણું કલ્યાણ બગાડે એના કરતાં શરીર અને ઇન્દ્રિયો રૂપી કુસંગી આપણું કલ્યાણ વધારે બગાડે છે. તમારું નહીં, અમે આટલું ત્યાગી થઈ ગયા ને, તમે તો હજુ છો દેહના સંબંધી વચ્ચે, અમે તો દેહના સંબંધીથી બહાર નીકળી ગયા ને, અહીં આગળ છીએ, તો પણ અમારી માટે સૌથી મોટા કુસંગી આ મહારાજ મોટા મોટા સંતોને જ વાત કરે છે. અમારી માટે સૌથી મોટા મોટો કુસંગ આ શરીરને ઇન્દ્રિયો. આટલો સરસ આ યોગ મળેલો હોય, આટલી મોટી સાધુની પદવી મળેલી હોય, છતાંય પણ
જો આ શરીરરૂપીને ઇન્દ્રિયોરૂપી કુસંગનો યોગ થાય તો આ બધું ધૂળધાની થાય. ગમે એવો હરિભગત સરસ હોય પણ આ શરીરરૂપી અને ઇન્દ્રિયોરૂપી કુસંગનો જો એને યોગ થઈ જાય, એની ટેવ પડી જાય કુસંગ કરવાની, તો બધું જ એનું કરેલું વ્યર્થ થઈ જાય. માટે આ કુસંગથી મોટા મુક્તો પણ ખુવાર થાય છે. હવે મારીને તમારી વાત જ ક્યાં કરવી? શરીર અને ઇન્દ્રિયોરૂપી કુસંગથી મોટા મુક્તો પણ ખુવાર થાય છે, આપણી વાત જ ક્યાં કરવી? માટે એને તો જેટલો દંડ દઈએ એ જ હારો. અત્યારે વાલા ભક્તો, તમને જાણીને આનંદ થશે, કંડારી ગુરુકુલની અંદર હમણાં જ પૂજ્યપાદ ગુરુજી બે દિવસથી કંડારી છે. ગઈકાલે 5મા, 6મા, 7મા ધોરણના છોકરાઓ, 8મા, 9મા અને 10મા ધોરણના છોકરાઓ, પણ 5મા, 6મા અને 7માના છોકરાઓ, 5મા ધોરણમાં બનતો છોકરો એની ઉંમર કેટલી હોય, એટલી ઉંમરના છોકરાઓએ ધારના પારના કરેલા છે. 4-4 મહિના ધારના પારના, 4-4 મહિનાના 80-90 છોકરાઓએ ધારના પારના કર્યા. ગુરુજી એમને પારના કરાવવા માટે સ્પેશિયલ જમાડવા કંડારી ગયા હતા. ગુરુજી કે આ છોકરાઓને દંડવટ કરીએ તો ઓછા જ. 5મા ધોરણનું છોકરું જેને 10 વખત ખાવા જોઈએ એ ધારના પારના કરે, 6મા ધોરણનો છોકરો ધારના પારના કરે. વડોદરાની અંદર 30 યુવાનો અને 30 યુવતીઓએ ધારના પારના કરે, 4-4 મહિનાના 30 યુવાનો અને 30 યુવતીઓ, 60 જણાએ ધારના પારના કરે. અમેરિકામાં જેને જેને ચાંદ્રાયણ વ્રત કર્યું, લગભગ તો બહેનોનું જ, પુરુષનું તો કોઈનું સાંભળતો જ નથી હું. આટલા થાળ આવ્યા, હજુ ફોન આવે છે કે થાળ સ્વામી અમારા ઘરવાળાનું ચાંદ્રાયણ પતે છે, ઠાકોરજીને સંતોનો થાળ, અમારા ઘરવાળાનું આ પતે છે, ઠાકોરજીને સંતોનો થાળ. મેં કીધું તમે બધાએ શું કરો છો, ખાલી લખાવવાનું જ એમને. બહેનોએ જાજુ કર્યું અમેરિકામાં તપ, પણ પુરુષોએ તો હાવ મીંડું કાઢ્યું છે, છે જ નહીં. જેટલાએ ચાંદ્રાયણ વ્રત કર્યા છે, ધારણા પારણા કર્યા છે, બહેનોએ કર્યા છે, ભાઈઓએ કર્યા છે, એ લોયાધામ એનજે જીમેલ ઉપર, ઈમેલ ઉપર તમારું નામ અને તમે કેટલું વ્રત કર્યું છે કે ચાલુ છે એ લખીને ઈમેલથી મોકલી દેજો, કે જેનાથી ગુરુજી સુધી એ લિસ્ટ અમારે પહોંચાડવાનું છે. મહારાજને ગુરુજીના તમને સર્વને આશીર્વાદ મળે. જેને કર્યું હોય એ કરવાના હોય એના લખતા, કર્યા પછી લખજો, પણ જેને કર્યું છે અને જેનું ચાલુ છે એ લખીને મોકલજો. એવા ભક્તોને ધન્યવાદ છે. આ ખરેખર આ શરીરને દંબવું તો જોઈએ જ, શરીરને દંબવું જોઈએ. હાવ આને બધી રીતે પરપોલાની જેમ હાચવીએ ને આ કાંઈ કામમાં આવતું નથી. દંબવું જોઈએ, દમન કરવું જોઈએ. થાય તો શરીરને તોડીને કરવાનું નથી, એવું જરૂરી નથી. ધારણા પારણા જ કરવા, ચાંદ્રાયણ જ કરવું, ભૂખ કરતાં 2 રોટલી ઓછી જમવી એ પણ તપ છે. બોલવાની બહુ ટેવ હોય તો આપણે વિચારીએ કે સવારથી મારે બીજું કાંઈ બોલવું જ નહીં, જપ જ કરવા, જરૂરિયાત પૂરતું 1-2 કલાક બોલવું, બાકી બોલવું નહીં, એ તપ છે. કાંઈક એવું કરીએ કે જેનાથી ઇન્દ્રિયો અને શરીર એ કંટ્રોલમાં આવે. કારણ કે મોટા મોટા કુસંગ આ છે, મોટા મુક્તોને ખુવાર કરે આવું મહારાજ કહે તો આપણી વાત જ શું કરવી. માટે મહારાજ કે અમે છે ને તમારું હિત વિચારીને એક કામ કર્યું છે. સંતો, હે હરિભક્તો સાંભળો, તુમારો તો મહમ હિત બિચારી, નિયમ રૂપ કોટ મહાભારી, બનાય દિનો વજ્ર હિ સારા, બનાય દિનો વજ્ર હિ સારા, નિર્ભય રૂપ ય પરમ પારા, નિર્ભય રૂપ ય પરમ પારા. તમારા સૌનું હિત વિચારીને મેં તમારે માટે નિયમરૂપ મોટો કોટ બનાવી દીધો છે. તે કોટ વજ્રસાર જેવો દ્રઢ છે, અત્યંત નિર્ભય છે. જેવી રીતે કમ્પાઉન્ડ વોલ કહેવાય ને, મોટા કિલ્લાઓ, એમ મહારાજ કે મેં તમારી માટે નિયમરૂપી કિલ્લા બનાવ્યા છે. આ શરીર અને ઇન્દ્રિયો એ કુસંગી છે, એ તમારું કલ્યાણ ના બગાડે એટલા માટે મહારાજ કે મેં નિયમરૂપી કિલ્લાઓ રચ્યા છે.
આ ઇન્દ્રિયો અને આ શરીર કોનું કલ્યાણ બગાડે છે? જે નિયમરૂપી કિલ્લાની બહાર નીકળે છે એનું બગાડે છે. આંખ છે એ આંખને જગતનું રૂપ જોવાનું ને જગતને જોવાનું ઘણું ગમે છે, પરંતુ નિયમરૂપી કિલ્લાની બહાર જે જીવાત્મા નહીં નીકળે, શ્રીજી મહારાજ તો બાંધેલો જે કિલ્લો છે એ કિલ્લાની બહાર નહીં નીકળે તો માયાની તાકાત નથી કે જીવાત્માનું બગાડી શકે. કારણ કે મહારાજ કે કિલ્લાનો પાયો અને કિલ્લાની ટોચ કેવી અમે બાંધી છે એ મહારાજ કહે છે. કોટ કેવો છે અમારો? એહી કોટ સમ કોટ ન કોહુ, પાતાલ મૂલતા કે હે જોહુ, ઊંચે અક્ષર ધામ લગાયા, ઊંચે અક્ષર ધામ લગાયા, કાલ કર્મ જોઈ દૂર રહાયા, કાલ કર્મ જોઈ દૂર રહાયા. એ કોટના જેવો બીજો કોઈ કોટ નથી, એના મૂળ પાતાળ સુધી છે અને અક્ષર ધામ સુધી ઊંચો છે. બોલો કાંઈ ઘરે અંદર, ઘરે આ જીવને નિયમની બહાર જાય ત્યારે માયા એનો ચોટલો ઝાલે. બાકી શ્રીજી મહારાજે જે અમારી ને તમારી માટે નિયમ બનાવ્યા છે ને, એટલા સરસ બનાવ્યા છે, એટલા સહેલા બનાવ્યા છે, આપણને કાંઈ કષ્ટ પડે એવું નથી. એક પણ નિયમમાં, એક પણ નિયમ શ્રીજી મહારાજે એવો બનાવ્યો નથી કે આપણને કષ્ટ પડે. કેટલા દયાળુ છે, કેટલા પ્રેક્ટિકલ છે. અમારે સંતોના નિયમમાં છે કે સ્ત્રીને અડી જવાય તો ઉપવાસ કરવો, એક વાહનમાં સ્ત્રી ભેળા બેસવાનું થાય તો ઉપવાસ કરવો, આવા અમારા નિયમો છે. ઉપવાસ માટેનું અમારું ધર્મામૃત છે ને, એમાં ઝાઝા ભાગનું બધું ઉપવાસ ઉપવાસ જ આવે, જ્યાં જુઓ ને ઉપવાસ. પણ કેટલા પ્રેક્ટિકલ મહારાજ છે. મહારાજ કે એકાદશીનો ઉપવાસ કરેલો હોય, માની લો એકાદશીનો સાધુએ ઉપવાસ કર્યો છે, બારસને દિવસે એને પારનું આવ્યું, અને બારસના દિવસે કોઈક સિચ્યુએશન એવી થઈ કે બારસના દિવસે ફરીથી ઉપવાસ આવે એવો છે, થયો ઉપવાસ કોઈ કારણસર, ગમે ત્યાં ભૂલથી કોઈ વાહન, એટલે એને વાહનમાં બેસવાનું થયું, મુસાફરી કરવાની થઈ, કે ભૂલથી ગમે તેને પ્રાયશ્ચિત કોક એવું આવી ગયું કે જેના કારણે એને એકાદશીનો નકોડો ઉપવાસ કરેલો છે, બારસનો ફરીથી એને બીજો ઉપવાસ આવ્યો છે. તો ભગવાન સ્વામીને કેટલા પ્રેક્ટિકલ, ધર્મામૃતમાં એવું લખ્યું કે જો ઉપવાસને બીજે દિવસે પ્રાયશ્ચિતનો ઉપવાસ આવે તો એ ઉપવાસને ત્રીજે દિવસે પારના કર્યા પછી કરવો, પણ પેલા ઉપવાસની પાછળ બીજો ઉપવાસ ના કરવો. વિચારો, ઉપવાસનો નિયમ લખ્યો પણ કેટલું સહેલું કર્યું છે અમારી માટે. જો અમારી માટે આટલું ધ્યાન રાખ્યું હોય, ત્યાગ ને વૈરાગ્ય જે સાધુઓને ટકાવી રાખવાના છે, જે સાધુઓ અનંત જીવાત્માઓના ટાવર રૂપ છે, એવા સાધુઓ માટે જો આટલું સહેલું કર્યું હોય તો તમારા નિયમમાં તો શ્રીજી મહારાજે કેટલી ચિંતા રાખીને તમારી તો ચિંતા કરી હોય. તમને તો ક્યાં કોઈ જગ્યાએ ઉપવાસ લખ્યા છે? જાજા કાંઈ નથી, થોડુંક છે તોય ઘણા ભગવાનના ભગતો એમ કહે ને, બહુ સારું, કેટલુંક પાડવું, કેટલુંક પાડવું, કે શું પાડીએ છીએ આપણે? એમ કે બહારનું ના ખાતા ઘરનું ખાજો, એ કાંઈ પાડવાનું છે? એ તો તંદુરસ્તી શરીર માટે જરૂરી છે કે ઘરનું ખાવું તો સારું છે એમ. હવે એટલું જ ખાલી હોય, બહારનું ના ખાતા ઘરનું ભગવાનને ધરાવીને ખાજો, સારું, એટલું બધું કઠણ? હવે એમાં શું કઠણ છે? એમાં કઠણ શું છે? અરે ક્યારેક બહાર જવાનું થાય તો શું ખાવાનું, શું શું ખાવાનું? આઈસ્ક્રીમ છે, કાજુ છે, બદામ છે, ખાવ. આટલું બધું ભગવાને સુખિયા કર્યા તો આ ખાવાનું નથી, કેટલું સરસ છે, શક્તિશાળી છે બધું ખાવાનું, તાકાત મળી રહે એટલું છે. જ્યુસ પીવો ફ્રૂટના, ધર્મ બધો જ પડે, આખી દુનિયામાં ફરો તોય ધર્મ પડે, કોઈ દી ધર્મ જાય નહીં. પણ જીવને તરત જ એટલું બધું ધીરે ધીરે, હા ધીરે ધીરે, આમ કે ધીરે ધીરે, શું ધીરે, ભગવાન ભજવા આ શરીરમાંથી જ્યારે નીકળવાનું થશે અને જ્યારે કાળ આવશે ત્યારે આપણે કહીશું ધીરે 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 ધીરે. એ તો 35ના હોઈશું, 40ના હોઈશું, 45ના હોઈશું, 60ના હોઈશું, 70ના હોઈશું, એની મિનિટ ને સેકન્ડ પૂરી થઈ એટલે કે ખાલી કરો આવે.
માટે ધીરે ધીરે કાંઈ કરવા જેવું નથી, ધીરે ધીરે વ્યવહાર કરાય. બાકી ધર્મ નિયમને સત્સંગ તો છે ને સત્વરે કરાય, જલ્દીમાં જલ્દી કરાય, બને એટલું જલ્દી કરાય. એટલે બહુ મહારાજે વિચાર કરીને આપણી માટે નિયમ બનાવ્યા છે. માટે વાલા ભક્તો, નિયમને મારે ને તમારે પાળવા જોઈએ. જો શરીર અને ઇન્દ્રિયોના કુસંગથી બચવું હોય તો, નહીં તો આપણું કલ્યાણ બીજા કોઈ નહીં બગાડે, આ શરીર અને ઇન્દ્રિયો જ બગાડશે. નિયમની બહાર નીકળશું એટલે આ કોટને લીધે હવે બહારના કુસંગી માત્રનો લવલેસ પણ ભય રહ્યો નથી. જો મહારાજ પોતે કહે છે આ કિલ્લો અમે બનાવ્યો ને એટલે બહારના બધા તો ટળી ગયા, હવે તો જીવની સાથે દેહરૂપ કુસંગ રહ્યો છે, માટે તેનાથી બચવા માટે હંમેશા સાવધાન રહેવાની જરૂર છે. બહારના કુસંગ તો મહારાજ કે કાંઈ નહીં કરે, પણ આ દેહરૂપી કુસંગ બહુ મોટો રહ્યો છે અને હારો જબરો કુસંગ છે. આ ગમે એવો રોગ થાય, ખાવાનું પચે નહીં, પગ હાલે નહીં, કિડની હાલે નહીં, તો કોઈને આ શરીર છોડવાની ઈચ્છા થતી નથી, એ કેટલો મોટો કુસંગ. જેને છોડવાનું છે એવી ખબર છે, છતાંય છોડવાની ઈચ્છા થતી નથી, એ શરીર સારામાં સારી રીતે હજુ ટકી રહે, હજુ ટકી રહે એવા પ્રયત્નમાં બધા જ મંડે છે. કુસંગ છે તોય એને છોડવાની ઈચ્છા નથી થતી, નથી થતી. આપણે આટલી વાત કરીએ ને બોલીએ તો યાર છોડાવવા આવે તો ખબર પડે, કહીએ કે હજુ વાર છે, હવે આટલું બધું વહેલું હું, હજુ તો ઘણી વાર છે. પણ કેટલી વાર કંઈ ખબર પડે છે? દાદા 7 વર્ષના 70 વર્ષના કેદી થઈ ગયા, કાંઈ ખબર પડી? હે 70ના 75ના થઈ જઈશું તોય કાંઈ ખબર પડે નહીં. હજુ એમ લાગે ગઈકાલ તો આ છોકરાની જેમ રમતા હતા, મોટા થઈ ગયા, ક્યારે મા બાપ થઈ ગયા અને છોકરાને ત્યાં છોકરા થઈ ગયા, એની કાંઈ ખબર પડે નહીં. એવું સ્વપ્નવત દુનિયા હાલી જાય છે, સ્વપ્નવત સમય જાય છે. માટે ભગવાનના ભક્તએ દેહરૂપી કુસંગથી બચવું, વિચાર અને નિયમ એ બે કોટ છે, બે વસ્તુ જોઈએ. મહારાજા મોટા મોટા સદગુરુ સંતો આગળ વાત કરે છે કે વિચાર જોઈએ અને બીજો નિયમ જોઈએ. વિચાર એ હું કોણ છું, હું કોણ, રોજ પોતાની જાતને શોધીએ. આપણે આપણે આપણી જાતને જે નામથી આ દુનિયા આપણને બોલાવે છે નામને આપણું નામ ના માની લઈએ. જેને આપણે આ ઊંચું નીચું, જાડું પાતળું, ઉંમરવાળું કે યુવાન માનીએ છીએ, એ આપણું સ્વરૂપ આપણે ના માની લઈએ. શ્રીજી મહારાજ પ્રથમના વિશ્વમાં કે જોનારો પોતે પોતાને જોતો નથી, એ જ ઘેલામાં ઘેલો છે, નીચમાં નીચ છે, અજ્ઞાનીમાં અજ્ઞાની છે અને મૂર્ખમાં મૂર્ખ છે. 4 ડિગ્રી દીધી છે. જોનારો પોતે પોતાને જોતો નથી એ નીચમાં નીચ છે. કોને કહીએ નીચમાં નીચ? આપણે શ્રીજી મહારાજે આવી ડિગ્રી આપી છે, 4 આપી છે, નીચમાં નીચ, અજ્ઞાનીમાં અજ્ઞાની, ગેલામાં ગેલો, મૂરખમાં મૂરખ. આ 4 ડિગ્રીમાંથી આપણે જો રોજ આપણા આત્માનો વિચાર કરતા નથી તો આ 4 ડિગ્રી આપણને લાગુ પડે છે. શ્રીજી મહારાજે દીધેલી છે એટલે લેવી તો પડે જ, પ્રેમથી ઈષ્ટદેવ દે એ પ્રસાદી તો લેવી જ પડે આપણે. માટે રોજ જે દિવસમાં એક વખત બેસીને વિચારવું હું કોણ છું, કોણ છું, પોતાની શોધ તો કરીએ આપણે, હું કોણ છું, શા માટે છું આ પૃથ્વી પર, મારું આ શરીરને મેં આ જન્મ, મારો 30, 35, 40, 45, 50, 60, 70 વર્ષથી આ પૃથ્વી પર હું શા માટે છું, શા માટે છું? બંગલા બાંધવા, ગાડીઓ વસાવવા, દીકરા દીકરીઓ પરનાવા, મોટા કરવા, એના માટે છું? એના માટે જ જો હતો તો મારી આગળ એ ઘણા લોકોએ એવું કર્યું તો એને એનું શું ફળ મળ્યું? તો મારો જન્મ આના માટે નથી, હું જે છું એ આના માટે નથી, હું તો પુરુષોત્તમને પામવા માટે જ છું. આવો વિચાર અંતરદૃષ્ટિનો નિત્ય ભગવાનના ભક્તએ દિવસમાં એક વખત કરવો જોઈએ. પોતાની જાતને ગોતવી, હું ક્યાં બેઠો છું? હું રાતને દિવસ બોલું છું હું હું હું, એ હું ક્યાં બેઠો છું? એક દિવસ આ શરીરમાં જે હું બોલવાવાળો છે નહીં હોય, એ હું છું, એ કેવો છે, એ કેવો છે, એ જે છે એને કોને મળવું છે, એને શાંતિ ક્યારે થાય એવી છે, આ જગતના કયા પદાર્થથી એ સુખી થાય એવો છે, આ જગતના કયા વિષયથી એ તૃપ્ત થાય એવો છે, એ તો કેવળ પુરુષોત્તમનો પ્યાસી છે. એને પુરુષોત્તમની ભૂખ છે, પુરુષોત્તમની તરસ છે, પુરુષોત્તમની જ વાસના છે.
એ જે હું એને મારે પુરુષોત્તમ સુધી પહોંચાડવા માટેના અંતરાય કોણ છે, એમાં અંતરાય મોટા મોટું આ શરીર છે. માટે શરીરને શરીરમાંથી પ્રીતિ તોડવા માટે મહારાજ આવો વસ્તુ વિચાર કરવાનું કહે છે. વિચાર જોઈએ અને નિયમ જોઈએ. તેમાં સાવધાન થઈને રહેવું. હે મારા પ્રિય મુનિઓ, એ બે કોટના આશ્રય વિના તમને ક્યારેય વિઘ્ન આવી શકે છે. સંતોને કહે છે, મહારાજ જો તમે વિચારને પામેલા નહીં હો અને જો તમે નિયમમાં નહીં હો તો તમને તમારા જીવનમાં વિઘ્ન અવશ્ય આવશે. આજે જ અમારા એક ભગત પૂછતા હતા મને કે સ્વામી આ વિચાર કેમ જોઈએ, કોઈ બહુ મોટા હોય તેને વિચાર જોઈએ. મેં કીધું જોઈએ, કથામાં જ આવશે. વિચાર વિના ને નિયમ વિના ગમે એવો હોય તો એનું પતન થઈ જાય. માટે વિચાર તો નિત્ય કરવો. હું કોણ છું એનો અર્થ એ નથી કે તમે ગૃહસ્થાશ્રમમાં છો ને તમારે કંઈ કરવું જ નહીં. તમારે બિઝનેસ કરવા પડે, નોકરી કરવી પડે, દીકરા દીકરીઓ મોટા કરવા પડે, એને સારી રીતે ભણાવવા પડે, એની કેર લેવી પડે, એના લગ્ન પ્રસંગો પણ સારી જગ્યાએ કરવા પડે, એની ચિંતા પણ કરવી પડે, એનું આયોજન પણ કરવું પડે. મોટા થઈને ભણાવવા છે કોલેજમાં ત્યારે રૂપિયાની જરૂર પડે, એનું આયોજન પણ તમારે કરવું પડે કારણ કે તમે ગૃહસ્થ આશ્રમમાં છો. પણ એનો અર્થ એ પણ નથી કે એ કરવું એટલે આપણા સ્વરૂપને આપણે ભૂલી જવું. આપણે એવું બહાનું ના કાઢી શકીએ કે અમારે આટલી બધી વિટંબના ને અમને કેમ આવે આ સ્વરૂપનું ચિંતન કરવું. તમે સુરવીર છો, તમે ન્યા રહ્યા છો, જો એટલી સુરવીરતા ના હોય તો અમારી ભેગા આવી ગયા હોત. અને તમે સમર્થ છો, શક્તિશાળી છો, તાકાતવાળા છો, વિચારશીલ છો. તમને ખબર હતી કે અમે આટલું કરશું તો આટલું તો કરી શકીશું એટલે ત્યાં બેઠા છો. અમને એવું હતું કે આ કરવા જશું તો આ બગડી જશે એટલે અમે અહીં બેઠા છે. પણ હવે તમે ત્યાં બેઠા જ છો. તમારે બે કરવું પડશે. આત્માનો વિચાર પણ કરવો પડશે અને તમારા માથે જવાબદારી છે એ પણ નિભાવવી પડશે. આ કરવું પડશે. અને અમારા જેવા જે ત્યાગી થયા છે એને તો અવશ્ય મેવ વિચાર કરવો પડશે. આત્માનો અક્ષર રૂપ છું. આવો હે સંતો, તમારી રક્ષાને માટે હું રાત દિવસ ચિંતા કરતો રહું છું. મહારાજ કહે છે, સંતો તમારી રક્ષા માટે. હવે સંતોની શું રક્ષા? સંતોની મોટામાં મોટી રક્ષા એ છે, સંતોની મોટામાં મોટી રક્ષા એ છે કે સંતો એના સાધુ જીવનથી ચલાયમાન ના થઈ જાય. આ મોટા મોટી રક્ષા છે. સ્ત્રી અને ધનના ત્યાગમાં સાધુને વિઘ્ન ના આવી જાય. નિર્માની, નિષ્કામી, નિર્લોભી, નિસ્નેહી, નિસ્વાદી આ પાંચ વર્તમાનમાં સાધુને ખોટ ના આવી જાય આની ચિંતા મહારાજ સ્વયં કરે છે. સત્સંગી તો મારા મિત્ર છે. હવે હરિભગત તો મહારાજ કે મારા મિત્ર છે. એ તો એક મિત્ર બીજા મિત્રનું હિત કરે જ છે. મોક્ષને માર્ગે જેટલા વિઘ્ન હોય તે બધાને હું રાત દિન જોયા કરું છું અને હરિભક્તો ઉપર મને અપાર પ્યાર છે એટલે તેમને હું પોતાના જાણીને સાચવું છું. હરિભગતની પણ મહારાજ ચિંતા કરે. શું સાચવે છે? આ લોકનું તો સાચવે જ છે, પરંતુ મહારાજ કે મારો સાધુ, મારો હરિભગત એ શરીર અને ઇન્દ્રિયો રૂપી કુસંગમાં ક્યાંય બંધાઈ ના જવો જોઈએ. એટલે તો તમે જુઓ મોટા મોટા ઘણી વખત મોટા મોટા હરિભગત બહુ હોય ને મોટા મોટા સાધુ કહેવાય ને તો એ અંતે બહુ મારા શરીરમાં દુઃખ આપે. કેટલાકને તો મોટાએ માગેલું હોય, મોટાએ માગેલું હોય. વિરસા દ્વારા જ્ઞાનજીવન સ્વામી હતા તો સ્વામીને અંતે બહુ કષ્ટ. તે બધા સ્વામીને પૂછે, સ્વામી તમે તો કેટલાયનું દર્દ મટાડી દીધું તો તમને કેમ આમ? સ્વામી કે આ બધાનું ભેગું કર્યું છે, જેને તેને હાજો કર્યો તે બધાનું લીધું, તે આ ભોગવું છે, એ તો ચૂકવવું પડે ને. એટલે સ્વામી કે આ એ કરું છું. એવું છે. અને કોઈક વખત કેટલાય હરિભક્તોને જ્યારે કષ્ટ મહારાજ અંતકાળે એવા ધોઈને ચોખ્ખા કરે ને ત્યારે કેટલાય હમજનવાળા હરિભગત હોય ને એ કહે, એને ખબર હોય એ કે મહારાજ મને ચોખ્ખો કરે છે. યોગી સ્વામીને જ્યારે ખાટલો આવ્યો ને દવાખાનામાં એક મહિનાનો, 70% બોડી બંધ થયું ત્યારે ગુરુજી કહે છે ને કે યોગી સ્વામી એમ કહેતા કે મહારાજ મને ચોખ્ખો કરે છે, મહારાજ મને ચોખ્ખો કરે છે, મહારાજ મને ચોખ્ખો કરે. ચોખ્ખો શું? એ ક્યાં ગંદા થયેલા હોય ચોખ્ખો? આ શરીરરૂપી કુસંગ એની અંદર રતી વા પણ પ્રીતિ ક્યાંય ના રહેવા દે. મહારાજ આપણને આખરે તો ધોઈ જ નાખવાના છે. કારણ કે આપણે નક્કી કર્યું છે આપણે ધામમાં જવું છે. હવે આપણે જો વિચારપૂર્વક આ કુસંગથી નહીં છૂટીએ અને આપણે વિચારથી જો આ શરીરરૂપી કુસંગથી છૂટા નહીં રહીએ
તો શ્રીજી મહારાજ છેવટે રોગ પ્રેરીને પણ આપણને આમાંથી વૈરાગ કરાવીને છૂટા કરશે. છેવટે આપણને એમ થશે કે મહારાજ હવે તો થાક્યો, છોડાવો, આમ થશે. અને એમ આપણે જ્યારે આર્ત નાદે પોકારશું, મહારાજ તરત ઉઠાઈ લેશે. પણ રોગ આપીને પણ આ કુસંગમાંથી તો આપણને પ્રીતિ તોડાવશે જ, કાં તો વિચારથી તોડીએ કાં તો રોગથી તોડશે, પણ તોડશે ખરા. મારા એકનું હેત વિચારીને અનંત નરનારીઓ સત્સંગી થયા છે. મને નિશ્ચિત રૂપમાં ભગવાન માનીને તેઓ જગતના અપમાનોને સહન કરે છે. જે મારો ભક્ત થાય છે તેને કોઈ માન આપતું નથી. માતા, પિતા, બંધુ, પુત્ર, સ્ત્રી સુદ્ધા મારા ભગત સાથે કોઈ હેત જ રાખતા નથી. મારો જે થાય, મારા જ કે બધા એના દુશ્મન થાય. બીજાની વાત તો દૂર રહી, જે પોતાના કુટુંબી સગો કે સંબંધી હોય તે પણ જે મારો ભગત થાય તેને શત્રુના સમાન ગણે છે. સ્વામિનારાયણનો ભગત થાય ને એટલે બધાને નડે. જો જગત કુટુંબ પરિવારમાં બધા કુસંગી હોય અને એક ભગત થયો હોય, આ ક્યાંથી લે ટીલું ટપકાન મંદિર જવું બધું, તરત જ એની ઉપર મેના ચાલુ થાય. એવા તો કોક પરિવારો ભાગ્યશાળી હોય કે જેને માં બાપ પતિ પત્ની છોકરા બધાય સત્સંગમાં હોય. આપણા લોયાધામ પરિવારમાં તો બધા જાજા એવા જ છે. અને હવે આ નાના હોય ત્યારથી યોગમાં આવતા જાય, એમ એમ થતા જાય છે. પણ અઘરું બહુ છે, જે ભગવાનનો પાકો ભગત થાય ને એને મેના બહુ લોકો મારે અને સહન એ બહુ કરવું પડે એને. તેથી તેઓ મારા ભક્તોની સાથે દ્વેષ રાખે છે. જ્યારે માણસ હરિભક્ત થાય છે ત્યારે તે પાપોથી રહિત થઈ જાય છે. તેને દેખીને પાપી મનુષ્ય તેનાથી ભય પામીને થરથર ધ્રુજવા લાગે છે. હરિભક્તોએ જે પાપોને છોડી દીધા હોય તે પાપ મૂર્તિમાન થઈને અન્ય માણસમાં પ્રવેશ કરીને બોલે છે. સામેવાળા જે મેના મારે ને હરિભગતને, એ એમાં રહીને પેલા હરિભગતે જે પાપ છોડી દીધા એ બધા નીકળીને વળગ્યા કોણે, ઓલો પાપી હતો એને. અને પાપીમાં રહીને પછી બોલે, એટલે બહુ ભગતડો થઈ ગયો છે ને, હમણાં તો બધું કંઈ અમારી જોડે ભળતોય નથી ને મળતોય નથી ને, એ ઓલો નથી બોલતો, આને જે છોડ્યું છે એના પાપ જ અંદરથી બોલે છે. ઓલાની અંદરથી એ પાપ છે એ બોલે છે. અનંતકાળથી ધર્મને અધર્મને મહાબળવાન સદાયનું વેર રહ્યું છે. ચોરને ને સાહુકારને ક્યારેય મિત્રતા હોય નહીં. પતિવ્રતા નારીને ને વેશ્યાને હેત હોય નહીં, આવી તો અનંત વાતો કહી છે. હરિભક્તને કુસંગીની સાથે જો હેત થાય તો તે ભક્તનો સત્સંગ ટકી શકે નહીં, એ અમે નક્કી વિચારી રાખ્યું છે. હરિભગત ગમે એવો સારો હોય પણ જો કુસંગીમાં હેત થઈ ગયું ને તો એનો સત્સંગ ના રહે, માટે કુસંગીથી તો દૂર જ રહેવું. અને ભક્તને અભક્તને જ્યારે પરસ્પર હેત થાય ત્યારે નિશ્ચય ભક્તજનનો સત્સંગ ખોવાઈ જાય, અર્થાત સત્સંગનો નાશ થઈ જાય. શુભ ગુણ અને અશુભ દોષ બંને મળીને એક થઈ જાય તો તેના સ્વરૂપમાં વિવેક જ્ઞાન વિના આ શુભ છે કે આ અશુભ છે એવી ખબર ક્યાંથી પડે. રાતમાં ને દિવસમાં ઘણો તફાવત હોય તેને લીધે જ રાત અને દિવસ એમ બે કહેવાય. જો બંને મળીને એક થઈ જતા હોય તો તે બે છે એમ કઈ રીતે કહેવાય? રાત હોય ને દિવસ હોય, બેનું સ્વરૂપ એક સમાન જો થઈ જાય તો બે જુદા જ ના પડે. પણ રાત એટલે અંધારું, દિવસ એટલે અજવાળું, તો બે જુદા પડે. એવી રીતે જો શુભ ગુણ આપણામાં હોય પણ કોઈ અશુભ ગુણવાળો છે, કોઈ અશુભ દોષવાળો છે, એ દોષવાળા જોડે આપણે જો ભળી જઈએ તો આપણા ગુણ પણ દોષરૂપ થઈ જાય. માટે કુસંગથી બચવું મહારાજ સત્સંગીને આવી સલાહ દે છે. જ્યાં સુધી જીવના ઉપર કર્મોનું કે અજ્ઞાનના અંધારાનું આવરણ રહ્યું હોય છે ત્યાં સુધી જીવે બધી જ બાબતમાં તે આવરણોનો અપાર ભય રાખવો. જે અંતરદૃષ્ટિએ વિચાર કરીને જ્યારે નિરાવરણ થાય ત્યારે તે સુખ્યો થાય છે, તે વિના દુઃખનો અંત આવતો નથી. જીવને અનુભવાતું સુખ અને દુઃખ એ બંને અવ્યક્ત અને અસ્પષ્ટ છે, તેને અંતરદૃષ્ટિ કરીને તપાસવું જોઈએ. જે અંતરદૃષ્ટિએ કરીને નિરાવરણ થઈ જાય છે તે જ સહજ રીતે અંતરમાં તેને દેખી અનુભવી શકે છે. અંતરદૃષ્ટિ કરીને નિરાવરણ થવું, અંતરદૃષ્ટિ કરીને એટલે હું આત્મા છું, મારા આત્મામાં પરમાત્મા વિરાજમાન છે, આવું અખંડ જોયા કરવું, વિચાર્યા કરવું. આ બધું વિચારથી થાય છે. આપણે આપણું નામ છે, આપણું ગામ છે, આ બધું તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારા ગામનું નામ બોલાય, પીઠવડી ગામ બોલાય તો તરત વૃત્તિ ન્યા પહોંચે ને, વિરસદ ગામ બોલાય તો તરત વૃત્તિ ન્યા પહોંચે ને. એની પાછળનું કારણ શું? એ આપણે દ્રઢ કર્યું છે
કે આ ગામ મારું છે, આ ગામ મારું છે, આ ગામ મારું છે, આ ગામ મારું છે, જે ખરેખર નથી આપણું, છતાં પણ એને દ્રઢ કર્યું છે એટલે નામ બોલાવ્યું એટલે તરત આપણે કદાચ કોઈ બે જણને ઊભા થઈને કથામાંથી તરત જ કહેશું કે આજે અમારા ગામનું નામ આવ્યું હતું કથામાં, કહી દઈએ ને, કારણ કે દ્રઢ થઈ ગયો છે. એમ મહારાજ કે અંતરદૃષ્ટિના વિચારોને દ્રઢ કરવા, હું આત્મા છું, અક્ષર છું, અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળવું એ મારું પરમ કર્તવ્ય છે, મારું કાર્ય આ દેહને મૂકીને પુરુષોત્તમના અક્ષરધામમાં જઈ મુક્તોની ભેગા મૂર્તિના સુખમાં બેસવું આ મારું કાર્ય છે. જોબ કરવી, સ્ટોર હાંકવો, બીજું કંઈ કરવું એ બધું જ આ શરીર છે, એટલે શરીરને અને શરીરના સંબંધીઓ જે છે એ મહારાજના આપેલા કર્તવ્ય પ્રમાણે કરવા માટે છે, પણ કાર્ય મુખ્ય એ નથી, સાઈડ પરનું છે. મુખ્ય કાર્ય તો ઓલું છે, આંતરદૃષ્ટિનો વિચાર કહેવાય. એટલે એ અંતરદૃષ્ટિના વિચારથી થાય શું કે ઓલો ધંધો કરતા પણ એ આવરણ ના કરી દે, નિરાવરણ રહે, દ્રષ્ટિ ન્યા હોય. જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજણ એની, નિષ્કુળાનંદ સ્વામી કે જેની નજર છેક પહોંચી ગઈ ને એની સમજણને સાબાસ છે. અહીં ટેબલ ઉપર આપણે ઘણીક વખત પેલું ફ્રૂટ ને શાકભાજી ને મૂર્તિ ને બધું ગોઠવીને નહીં, એ સંતો રમત રમાડતા હોય છે અને ઉપર બાઉલ ઢાંકેલા હોય છે, બાઉલ ઢાંકેલા હોય અને પછી અહીં આગળ બાઉલમાં એક વસ્તુ મૂકેલી હોય ને બાઉલ ઉપર બાઉલ બીજો ઢાંકી દીધો હોય, નહીં સંતો રમાડે ને કે હાલો તમારા હાથમાં શું આવે છે, લો એક બાઉલ. તો ઘણા કેવા હોય કે એ સભામાં બેઠા હોય ને ન્યાથી જોતા હોય, આ બાઉલ પ્લાસ્ટિકના હોય કેવા હોય ને, એટલે એના પડછાયા ઉપરથી એને નક્કી થઈ જાય, એનો જે એને ભલે અંદર ના દેખાય પણ એ હોશિયાર હોય, લાઇટ હોય ને એવો, એટલે એના એના ઉપરના પડછાયા ઉપરથી એ નક્કી કરે કે અંદર લાડવો જ છે, આમાં આમાં ફ્રૂટ જ છે, એટલે એના હાથમાં જેવું તેવું આવે જ નહીં. એ ન્યાથી આવે ત્યાંથી નક્કી કરીને આવે કે આંખ બંધ કરું ત્યાંથી આટલા છેટે આ રીતે આ બાઉલ છે એ મારે ઉઠાવો, એ ખુલ્લી આંખે ઉઠાવે બંધ આંખે ઉઠાવે પણ એનું લક્ષ બંધાઈ ગયું. એ જેમ 10-15 બાઉલ પડ્યા છે એમાંથી જે ભાવતું હોય એ વહેલામ વહેલું કેવી રીતે મળે, એ બાજુની દ્રષ્ટિ જઈને એ ગોતીને એની ઉપર પહોંચે, એની નજર છેક પહોંચી ગઈ કહેવાય. એમ આ જગતનું બધું જ કરવા છતાં નજર ત્યાં હોય, ઓહો ઓલું કાર્ય તો બગડવું ના જોઈએ, એ ના બગડવું જોઈએ. અહીંનું કંઈક બગડી જાય તો હાલે, પણ ઓલું બગડવું ના જોઈએ. અક્ષરધામ તરફ પહોંચવાનું એ બગડવું ના જોઈએ. અહીંનું તો સુધર્યું તો એ બગડેલું જ છે, આવી જે સમજણ એને અંતરદૃષ્ટિવાળો કહેવાય. આવી નિરાવરણ દ્રષ્ટિ થઈ હોય એનો નિત્ય સમાગમ કરવો જોઈએ. અભન મનુષ્ય શિક્ષિતના સંપર્કમાં રહે તો તરત વાંચતા લખતા આવડી જાય. જેને પાણીમાં તરતા આવડતું ન હોય તે જો પાણીમાં તરનારાના યોગમાં રહે તો તરતા શીખી જાય. મહારાજ કેટલી સરળ ભાષામાં સમજાવે છે, પાણીમાં તરવા લાગે. જે કોઈ પણ વિદ્યા કહેવાય છે અને જેટલી કહેવાય છે તે શીખ્યા વિના આવડતી નથી. જે કાંઈ હોય કોઈ પાસે તો શીખવું જ પડે છે ને, તે ઉપર કઈ લૌકિક રીત છે તેના જેવી જ અલૌકિક રીત પણ છે, વગર શીખે એક પણ રીત આવડતી નથી. ટૂંકમાં જે નિરાવરણ છે અંતરદૃષ્ટિવાળા સંતો ભક્તો છે એનો સમાગમ કરી અને રીતને શીખવી. બ્રહ્મવિદ્યાને મહાવિદ્યા કહેવાય છે, તે સૌથી પર શ્રેષ્ઠ વિદ્યા છે. આ વખતે મારી કૃપાથી બ્રહ્મવિદ્યા શીખવામાં વાર લાગતી નથી. અત્યારે મેં એવો દ્રઢ સંકલ્પ કર્યો છે તેનાથી માયાની પાર નીકળી શકાય છે. મારો સંકલ્પ જીવને માટે નૌકારૂપ છે, તેનાથી મનુષ્ય માત્ર સંસાર સાગરને તરી જશે. હું આજે સત્ય કહી રહ્યો છું, મારો સંકલ્પ ખોટો નહીં થાય. મહારાજ કે આ વખતે જે જીવ તરવાના છે એ તો મારી કૃપાથી તરવાના છે, પોતાના જોરે નહીં, પોતાના જોરે નહીં. મેરી કૃપા કરી અબ વારા, આવત મે લગ, આવત મે ન લગ હી વારા, મે સંકલ્પ એસે અબ દારા, તેહી કર હોવે માયા પારા, તેહી કર હોવે માયા પારા. ચારે વર્ણના કહેવાતા જે જે લોકો મારા આશ્રિત થયા છે તે સિવાયના બીજા લોકો પણ જે મારા આશ્રિત થયા છે તે સૌનો મોક્ષ આ સમયે મેં કરી દીધો છે.
સોજા ગામની અંદર નાગરદાસ કરીને એક હરિભગત બીમાર હતા. તે બીમાર હતા, ખાટલામાં પડેલા, આમ ઊંચું જોવે. તે બાજુમાં એના ભાઈ બેઠેલા નથુ પટેલ. એ નથુ પટેલ કહેલા, નાગરદાસ, આ ઊંચું વડાને શું જોઈ રહ્યો છે? કે ભગવાનને સંભાર, મહારાજને સંભાર, હવે તારો છેલ્લો સમય છે. બોલો કે ભાઈ, હું વડાને નથી જોતો, આ હરિચરણદાસ સ્વામી ને બીજા પાંચ સાધુ મહારાજ સાથે આવીને છત ઉપર ઊભા છે, કે એને જોઉં છું, એને પૂછું છું, તમે મને ક્યારે લેવા આવો છો? મને કહે છે, હું અમે તમને કાલે લેવા આવવાના છે. ત્યાં નથુ પટેલે જોયું, તેને ઉપર મહારાજને સાધુ જ દેખાયા. એટલે નથુ પટેલે પૂછ્યું કે ભાઈને કાલે લેવા આવવાના, તો આજ આ ગામમાં આવ્યા છો કેમ? તો કે ઓલા કડિયાને લેવા આવ્યા છે. તે નથુ પટેલ કે, એ કડિયો તમારો ભગત છે નહીં મહારાજ, આપણો સત્સંગી છે નહીં, એને કેમ લેવાનો? તો કે એની મા સત્સંગી હતી ને. હા, એની મા સત્સંગી હતી, પણ એ તો તમે લઈ ગયા, હવે આ તો કુસંગી છે. મહારાજ કે, એમ નહીં, મારા સાધુ માટે એની મા અનાજ દળીને દર વખતે દેતી. તે એક વખત 10 કિલો અનાજ એની મા બીમાર હતી ત્યારે આ કડિયાએ દળેલું મારા સાધુ માટે. એ દળેલું એટલું એનું પુણ્ય છે, એ પુણ્ય હું એને લેવા માટે આવ્યો છું. તે એટલામાં નથુ પટેલનો છોકરો દોડતો દોડતો આવ્યો, ક્યાંક ગયો હશે બજારમાં. એ આવ્યો, એ કે, કયા કડિયાની વાત કરે છે મહારાજ? ત્યાં ઉપર મહારાજ દેખાય, હા, ઓલા મરણ પથારીએ છે નાગરદાસ. કયા કડિયાની? ઓલો કડિયો તો જો હમણાં મને હામો મળ્યો, ઘાસનો ભારો લઈને ઘેર જતો હતો, તંદુરસ્ત છે, તો એને કેમ નો એનો દેહ છૂટવાનો? આવી વાતો કરે છે. ને ઓલા કડિયાએ ઘેર જઈને ઘાસનો ભારો મૂક્યો અને તળાવે નાવા ગયો, ને એને વાયુ આવ્યું અને શરીર પાણીમાં પડ્યું, કોઈ હતું નહીં, અને પાણીમાં ડૂબ્યો. મહારાજ લઈ ગયા ત્યાંથી એને, અને એના ઉઠાવ્યો. આવી રીતે સત્સંગી તો ઠીક, પણ જે કુસંગમાં હોય પણ સત્સંગીના યોગમાં આવે તો એનું કલ્યાણ કરવાનું પણ મહારાજ કે, મેં નક્કી કર્યું છે, એટલે મારો સંકલ્પ ખોટો નહીં થાય, કલ્યાણ થશે. જીવ પ્રાણી માત્ર મારા છે, પરંતુ તેમાં મને મારા આશ્રિતોના ઉપર હેત ગણું રહ્યું છે. અનાદિકાળથી મારા ભક્તોના તરફી મારા વલણનો વિવેક રહ્યો છે. તેને દેખીને આસુરી લોકો વિવાદ ખડો કરે છે. ઈશ્વર સમાન દ્રષ્ટિવાળા હોવા છતાં જે ખેડૂત જેવી ખેતી કરે તેને તેવું ઉત્પાદન આપે, પણ ખેતીમાં મહેનત કર્યા વગર દેતા નથી. એમ મારા ભગતનું કલ્યાણ ને મારા ભગતની રક્ષા હું કરું મહારાજ, કે જે મને ભજે એની ચિંતા હું કરું. આ મારું હેત જ સમદ્રષ્ટિવાળું હેત કહેવાય છે. અનેકવાર બ્રહ્માંડો થયા છે, પણ એ એક આશ્ચર્યકારી બાબત રહી છે કે જે જાતિનું કારણ હોય તે જાતિનું જ કાર્ય ઉપજે છે. સજાતિરૂપ કાર્ય વિજાતિરૂપ કારણમાંથી ઉત્પન્ન થતું નથી. કહેતા, મરચીના છોડે ટામેટું ના આવે, ભેંસમાંથી કોઈ દી ગાય ના જન્મે. એ સૃષ્ટિનું નિયમન શક્તિ ભગવાને રચેલી છે, એટલે નિયમન ભગવાને કરેલું જ છે. ક્યારેય પણ જે જાતિ છે જાતિમાંથી સજાતિ સજાતિ જ ઉત્પન્ન થાય, વિજાતિમાંથી બીજી જાતિ ઉત્પન્ન ના થાય. એમ મહારાજ કે, પરમેશ્વરની એક મહાબળવાન નિયમન શક્તિ કહેવાય છે, તેના દ્વારા બધું એક સરખા નિયમમાં રાખવામાં આવ્યું છે, તેને કોઈ લોપી શકતું નથી. તેને જે લોપે તે પોતે લોપાઈ જાય છે, તેનો નાશ થતાં કાંઈ વાર લાગતી નથી. પછી ભલેને ગમે એવો મોટો રાજા હોય, એકમાત્ર ઈશ્વરનું કયું થાય છે. પરમેશ્વરની ઈચ્છાને જોઈ વિચારીને કાર્ય કરવું જોઈએ, અને તેમાં જ અપાર સુખ રહ્યું છે. તમે બધા સંતો તે બાબતને જાણો જ છો. સંતોને તો બોલવા જ ના દીધા મહારાજે, પૂછ્યું ખરું પણ પોતે જ બોલ્યા, પોતે જ સમજાવી બધી વાત. પછી શ્રીહરિએ સૌને કહ્યું, તમે બધા ચાલો, આપણે નાવા જઈએ. એ સાંભળીને સંતો સૌ રાજી થયા, ઊભા થયા. શ્રીહરિ જ્યારે ચાલ્યા ત્યારે ચરણોમાં ચાખડીઓ ધારી હતી. તે વખતે શ્રીહરિએ રેશમી કોરનું ધોત્યું પહેર્યું હતું, સોનેરી કોરવાળો લાલ કસુંબલ રેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો, પરમ નિપુણતાથી જરિયાની શાલ ઓઢી હતી, મોતી જડિત સોનેરી છડી હાથમાં લીધી હતી. ધર્મલાલ શ્રીહરિએ એક હાથમાં રેશમી કોરનો રૂમાલ લીધો હતો, ચરણોમાં સોનાના ઝાંઝર પહેર્યા હતા, ચાલતી વેળાએ ઘૂઘરીઓ ગમકતી હતી, બે શેરવાળી મોતીની માળા સુંદર કંઠમાં ધારી હતી. મતવાલા શ્રીહરિએ બંને હાથના કાંડામાં સોનાના કડા પહેર્યા હતા, સોનાની પોંચીઓ પણ પહેરી હતી. બંને ભુજાઓ ઉપર નંગ જડિત બે બાજુબંધ બાંધ્યા હતા, હાથની બધી આંગળીઓમાં સોનાની વીંટીઓ ઘણી શોભતી હતી. જરિયાની છત્ર મસ્તકે વિરાજતું હતું, છત્ર ઉપર સોનાનો કળશ સોહામનો લાગતો હતો. શ્રીહરિના કાનોમાં શોભતા કુંડળ દેવતાઓના, મનુષ્યોના અને ઋષિમુનિઓના મનને લલચાવતા હતા.
ધર્મકુમાર શ્રી હરિ રાજમાર્ગમાં ચાલ્યા. હાથમાં સોનાની છડી લઈને ચોપદાર છડી પોકારતો હતો. જેમના હૃદયમાં અપાર પ્રેમ ભર્યો છે એવા સંતો કીર્તન ગાતા હતા. સૂર નર અને મુનિઓના સિરદાર શ્રીહરિ સૌની આગળ ચાલતા હતા. શ્રીહરિ નદીને દેખીને ખૂબ જ ખુશ થયા. નદીમાં પાણી નિર્મળ, સ્વચ્છ અને કાચના જેવું ઉજળું હતું. શ્રીહરિએ બદલેલા વસ્ત્ર કિનારે મૂક્યા અને નટવરના જેવો સુંદર વેશ હતો અને બાળ હાથીના જેવા શોભતા હતા. આવા ભગવાન શ્રીહરિ સ્નાન કરવા માટે નદીના કિનારે આવ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ચતુર્થપુરમાં અનંત જીવોનો ઉદ્ધાર કરવાનો પોતાનો પ્રબળ સંકલ્પ કયો અને નદીએ નાવા પધાર્યા. એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. શ્રી ગણેશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ગણેશ્યામ મહારાજની.